रामचंद्र भगवान की जय। सहजानंद स्वामी महाराज की जय। भागवत महापुराण की जय। पितृनारायण देव की जय। ओ नमः पार्वती पतये हर हर महादेव हर। ओम नमो भगवते वासुदेवाय नमः। बंसी विभूचित करा नवनीर दाभा पीतांबरा सुंदर मुखादर विनेत्रा कृष्ण परम किम तत्त्वमहं न जानिये। कृष्ण तदेव पद पंकज पंजरातम अवध में विषातुमा नसराजन्।
हंसम प्राण प्रणये समये कफवात पित्ते कंठावरो धनविधो स्मरणं कुतस्ते वासनात् वासुदेवस्य वासितं भुवने त्रयम् सर्वभूतो निवासो सुदेव नमस्तुते व्यासुदेव नमस्तुते नमस्तुते व्यास विशाल बुद्धे यत्र पत्र नेत्रम् येन त्वया भारत तेलपूर्णम् प्रज्वालितो ज्ञानमयम् प्रदीपम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परम ब्रह्मा तस्मे श्री गुरुवे नमः वक्रकुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे ससीदानन्दरूपाय विश्वोपत्यादिहेतवे तापत्रविनाशाय श्रीकृष्णाय वयम् श्रीकृष्णाय वयम् करारविन्दे न पदारविन्दं मुखा वटस्य पुत्रस्य पुटे सयानं बालमुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारी
जिह बेटी बसवा मृत में तदेव गोविंद दामो धर्माधव श्री कृष्ण राधा वर गो कुले गोपाल गोवर धननाथ विष्णु जिह बेटि बसवा मृत में तदेव गोविंद दामो ये श्री जी आवो ते रंग मन सीत लगाड़ो श्री जी आवो ते रंग मन सीत लगाड़ो श्री जी आवो ते रंग मन सीत लगाड़ो श्री जी आवो रंग मन सीत लगाड़ो जो चढ़तो नती के रंग विठलना आओ ते रंग मन सीत लगाड़ो दी जो चढ़तो नती के रंग विठलना आओ ते रंग मन सीत लगाड़ो કથાની અંદર પણ નિયમ બતાવવામાં આવ્યા કે ભોજન કયું કયું રાખવું સાત દિવસમાં સાત્વિક ભોજન કરવામાં આવે. આજે આપણે બધા શિખંડ ખાઈ ગયા ને એટલે બધાને આળસ કરી ગઈ છે. શિખંડથી બહુ નીંદર આવે અને ઠંડા બોળ થઈ ગયા હોવ. હિમાલયમાં બેઠા એને કથા કરતા એને હાવ ટાટા બોળ થઈ ગયા બધા. બડે ભાવ છે, બડે પ્રેમ છે, હરિનામ સંકીર્તન ક્યાં જાય. ये श्री जी आवो ते रंग मन सीत लगाड़ो श्री जी आवो ते रंग मन सीत लगाड़ो ये श्री जी आवो ते रंग मन सीत लगाड़ो श्री जी आवो ते रंग मन सीत लगाड़ो हूँ तो व्रज मां कही ने मारू મારું હું તો રજમાં
तमारा थाय विठलनाथ आओ तेरा
રંગ મને શીતલ ગાયો ગામમાંથી પધારેલા બારગામથી પધારેલા આમંત્રિત મહેમાનો, ભાઈઓ બહેનો, બાળકો, સંગીતના ઉપાસકો, સાધુ બ્રાહ્મણો અને જેઓ અહીંથી લાઈવ ટેલિકાસ્ટ કરી રહ્યા છે એવા વરણીરાજ ફોટો આર્ટ તમામને વ્યાસપીઠથી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વર્ગસ્થ પુરીબેન કાનજીભાઈ સુખડિયા તેમજ સ્વર્ગસ્થ નર્મદાબેન બાબુભાઈ સુખડિયા તેમજ સુખડિયા પરિવાર વતી જ્યાં આપણે કથા શ્રવણ કરી રહ્યા છીએ, આ બે આત્માના મોક્ષાર અર્થે શ્રી
બાબુભાઈ કાનજીભાઈ સુખડિયા તેમજ સુખડિયા પરિવાર બહુ સુંદર મજાનું આયોજન કર્યું છે. બપોરે આપણે કથાને વિરામ આપ્યો ત્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું છે. શ્રદ્ધાના દીવડાને જલતો તું રાખજે, જલતો તું રાખજે, સ્નેહ તણુ તેલમાં પૂરતો તું જાજે. શ્રદ્ધાના દીવડાને જલતો તું રાખજે, જલતો તું રાખજે, સ્નેહ ભરા દીવડામાં તેલ પૂરી રાખજે. શ્રદ્ધાના દીવડાને જલતો તું રાખજે, જલતો તું રાખજે, સ્નેહ તણુ તેલ માં પૂરતો તું રાખજે, સ્નેહ તણુ તેલ માં પૂરતો તું રાખજે. જોજે આ જીવનમાં ઝેર પસરાય ના, ઝેર પસરાય ના, જાખો જાખો દીવડો મારો જોજે બુજાય ના, જાખો જાખો દીવડો મારો જોજે ઓલવાય ના. નૈયા ઉતારે મેં તો જોજે ડૂબી જાય ના, જોજે ડૂબી જાય ના, જાખો જાખો દીવડો મારો જોજે બુજાય ના. લાલ ચોળ થાંભલા પર કીડીની લાઈન ચાલી જાય છે. પ્રહલાદ ને જો કીડીઓ ફરી શક્તિ હોય તો મને શું વાંધો થવાનો છે. નાનું એવું જીવ લાલચોળ થાંભલાની અંદર ચાલી જાય છે. પ્રહલાદ દોડીને સ્તંભને ભેટ્યા, સ્તંભમાંથી ભગવાનનું પ્રાગટ્ય થયું. હવે આગળની કથા. નૃસિંહ ભગવાનનું માથું સિંહ જેવું હતું, શરીર મનુષ્ય જેવું, પર્વતના શિખરો જેવી દાઢી છે, અંગારા જેવી લાલ લાલ આંખો છે, માથાના વાળ ઉછળે જાણે આકાશના નક્ષત્રો ધરતી પર તૂટી પડ્યા હોય. હિરણ્યકશિપુ નૃસિંહ ભગવાનને જોયા ગભરાવા લાગ્યો, મનમાં સમજી ગયો આજે મારું મૃત્યુ નક્કી છે. એને વિચાર્યું કાયરની જેમ નહીં મરું, તલવાર લઈ નૃસિંહ ભગવાનની સામે ડોટ મૂકી છે. ભગવાન જેમ બિલાડી તરાપ મારે ઉંદર ને પકડવા, એમ અસુર ને પકડી ખોળામાં લીધો ને કહ્યું કે હે દુષ્ટ, હું તને મારીશ. હિરણ્યકશ્યપ કે નહીં, તમે મને નહીં મારી શકો, તમે મને નહીં મારી શકો, મને વરદાન છે હું દિવસે નહીં મરું, રાત્રે નહીં મરું. હિરણ્યકશ્યપ કે અહીં તને નહીં, તને તમે મને નહીં મારી શકો. નૃસિંહ ભગવાન કહે છે જો અત્યારે સાયંકાલનો સમય છે, નથી રાત્રિ કે નથી દિવસ, સંધ્યાનો સમય થયો છે. હિરણ્યકશ્યપ કહે તમે મને નહીં મારી શકો, વરદાન છે હું ધરતી પર નહીં મળું, હું આકાશમાં નહીં મળું. ભગવાન કહ્યું એટલે તો તને મારા ખોળામાં લીધો છે, મારો ખોળો નથી ધરતી કે નથી આકાશ. નૃસિંહ કે તમે મને નહીં મારી શકો, હું શસ્ત્રથી નહીં મરું, હું અસ્ત્રથી નહીં મળું. ભગવાને કહ્યું એટલે તો તને તને મારા નખથી મારવાનો છે. નખ અસ્ત્ર પણ નથી ને શસ્ત્ર પણ નથી. ભગવાને કહ્યું આ નખ જડ પણ નથી અને ચેતન પણ નથી. એટલા માટે ચેતન નથી ને જડ નથી, જ્યારે આપણે નખ કાપીએ છીએ ને ત્યારે એમાંથી લોહી નીકળતું નથી, અને થોડો કોઈ જો વધારે કપાઈ જાય તો લોહી તરત નીકળે છે. એમાં જડ પણ નથી ને ચેતન્ય પણ નથી. નહીં તમે મને નહીં મારી શકો,
કારણ હું મનુષ્યથી નહીં મરું, પશુથી નહીં મરું. ભગવાન કહ્યું એટલા માટે તો મેં નૂરસિંહ નર વત્તા સિંહ નું રૂપ ધારણ કર્યું છે, મિશ્ર રૂપ લીધું, હું તને મારીશ. અને ભગવાને કાપડનો વેપારી જેમ ટાકો ચીરે એમ ચીરી નાખ્યા છે. ભગવાને ત્યાં ઉભેલા દેવને કહ્યું, તમારી વિનંતીથી હું પૃથ્વી પર આવ્યો છું, તમે એકાદ માળા માળા તમારા કંઠમાં પહેરાવો. પરંતુ નૃસિંહ ભગવાનનો ક્રોધ જોઈ એમની પાસે કોઈ જવાની હિંમત નથી કરતું. માળા કોણ પહેરાવે? દેવને થયું, આજે તું આજે જો હડફેટે કોઈ આવ્યા ન તો એનું આવી બન્યું છે. નૃસિંહ ભગવાન હિરણ્યકશિપના પેટમાંથી આતરડું ખેંચી લીધું અને પોતાના ગળામાં નાખી વનમાળી આજ ભગવાન અંતરમાલી બની ગયા છે. સુખદેવજી કહે છે, ભગવાન પોતાના ભક્તની વાણી સત્ય કરવા માટે પ્રગટ થાય છે. કઈ વાણી? હિરણ્યકશિપ પ્રહલાદને પૂછ્યું, આ સ્તંભમાં તારા ભગવાન છે? ત્યારે ભગવાને ત્યારે પ્રહલાદે કીધું, હા છે. ભક્તના વચન માટે ભગવાનનું પ્રાગટ્ય થયું છે. અને ભગવાન સ્તંભમાંથી પ્રગટ્ય બીજું કારણ એ છે, ભગવાનને થાંભલામાંથી પ્રગટીને દુનિયાને બતાવી દીધું, હું વૈકુંઠમાં જ નહીં, વૈકુંઠમાં જ નહીં, જડ ચેતન ચરાચર બધામાં મારો વાસ છે. હું માત્ર ચેતનમાં જ નથી, હું જડ ચેતન બધામાં ભગવાને પોતાની સર્વવ્યાપક સિદ્ધિ કરીને બતાવી છે. દેવતાએ વિચાર્યું, ભગવાન ક્રોધમાં છે, એમને શાંત કઈ રીતે કરવા? દેવતાએ ભગવાનની સ્તુતિ કરી છે. નૃસિંહ ભગવાનના પ્રાગટ્ય વખતે 70 પ્રકારના દેવો એમની સ્તુતિ કરવા લાગ્યા છે. બ્રહ્માજે ગણપતિને, ગણપતિ તમો દેવોમાં સૌથી મોકરે છે, પૂજામાં પ્રથમ નંબર લાગે તમારો, આજે ભગવાનની પાસે જઈ તમે સ્તુતિ પણ તમે જ શરૂ કરો. ગણપતિએ કહ્યું, ના હું એમની પાસે નહીં જાઉં. કેમ? મારું માથું હાથીનું અને ભગવાનનું મોઢું સિંહનું, અને હાથી સમજી મારા ઉપર તરાપ મારશે તો મારા તો 12 વાગી જાય ને. ગણપતિ કે હું નહીં જાઉં. નૃસિંહ ભગવાનની પહેલી વહેલી સ્તુતિ ભગવાન શ્રીમદ ભાગવતની અંદર બતાવે છે, પહેલી વહેલી સ્તુતિ બ્રહ્માજી કરી રહ્યા છે. નૃસિંહ ભગવાને પ્રગટ થવું પડ્યું, બ્રહ્માએ કારણે હિરણ્યકશિપે વરદાન ન આપ્યું તો ભગવાનને પ્રગટ થવાની કાંઈ જરૂર નહોતી. અસુરને વરદાન આપી દૂધ પાય, એના ઝેરમાં વધારો કર્યો, વરદાનથી હિરણ્યકશિપ દુષ્ટતા વધી, એની શક્તિ વધતી હતી, તેથી એને મારવા ભગવાન નૃસિંહનો અવતાર લેવો પડ્યો છે. બ્રહ્મા સ્તુતિ કરી રહ્યા છે, હે પ્રભુ આપ સર્વ શક્તિમાન છો, આપનું પરાક્રમ વિચિત્ર છે અને આપને પ્રત્યેક કર્મ પવિત્ર છે, આપની લીલાઓ પવિત્ર છે. ભગવાન દરેક વખતે, ભગવાનના દરેક અવતારને વખતે બ્રહ્માજી પહેલી સ્તુતિ કરે છે, કારણ કે બ્રહ્મા આદિ કવિ છે. મહાદેવ પણ સ્તુતિ કરી છે, વસ જ્યાં તેઓ જ્યાં જ્યાં જેટલા દેવો હતા બધા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે. અને કબીર કહે છે, મને સો નિર્મલ ભયો, મને સો નિર્મલ ભયો, જે સો ગંગા નીર પીછે પીછે હરિ ફિરે, કહત કબીર કબીર. મને સો નિર્મલ ભયો, જે સો ગંગા કો નીર પીછે પીછે હરિ ફિરે, કહત કબીર કબીર. ભગવાન ભક્તનું પોષણ અને રક્ષણ કરે છે, ગીતા પણ કહે છે. ભક્તિ માર્ગમાં અનન્ય શબ્દ વારંવાર, ભક્તિ માર્ગ અનંત અનિવાર્ય, ઈષ્ટદેવને છોડી અન્યની ભક્તિ કરી એ વ્યભિચારણી ભક્તિ કહેવાય. ભક્તિ વ્યભિચારણી હોવી જોઈએ નહીં. ભગવાન કહે, મામકમ શરણમ વ્રજ, મામકમ શરણમ વ્રજ, મારા એકલાની શરણમાં આવ. એક સાધે સબ સાધે, સબ સાધે સાથ સબ જાય,
एक साधे सब साधे सब साधे सब जा। आपने पंचायत देवी नी पूजा करिए छे पण एमा पण पूजा माटे एक देव ने मुख्य बनावा पड़े छे, एक देव ने मुख्य बनावा पड़े छे। कृष्ण भगवान ने पूजता होय तो एनी पंचायत अलग आवे, राम ने पूजता होय तो एना पण देवो अलग आवे, शिव ने पूजता होय तो एनी पंचायत अलग आवे। एम राम श्याम घनश्याम जेने पूजो एने पण एक इष्ट देव तरीके कोई होवो जोईए। भक्ति करी जाऊं मारो से तार दिल मां, भक्ति करी जाऊं मारो से यार दिल मां, कोई पड़े तार लागी जवो जोईए गमे ते देव ने पछी पूजा करो। કારણ કૃષ્ણ મૂળ છે, બધા જ અવતારોનું મૂળ કોઈ હોય તો છે કૃષ્ણ છે। ઋષિએ ભગવાનની સ્તુતિ કરી, પ્રભુ આપ તપ કરવાનું કહેતા હતા પણ હિરણ્યકશિપના રાજમાં તપ કરવું શક્ય નહોતું, એ વિલાસી હતો અને મર્યો, સારું હવે અમને તપ કરવામાં કોઈ રોકી નહીં શકે। પિતૃ આવીને સ્તુતિ કરવા લાગ્યા છે, સિદ્ધો સિદ્ધો સ્તુતિ કરે છે, વિદ્યાધરો સ્તુતિ કરે, નાગો સ્તુતિ કરી રહ્યા છે, બધા જ ભગવાન ની સ્તુતિ કરે। પ્રહલાદ છેલ્લે ભગવાન પ્રહલાદ ની પાસે ધીમે ધીમે ચાલી પગલા ભરી પાસે ગયા છે, શરણમાં પડ્યા। ભગવાને પ્રહલાદ ને બે હાથ જોડીને ઉચકી લીધો છે, ભગવાન શરણમાં પડ્યા, ભગવાને પ્રહલાદ ને બે હાથ જોડી ઉચકી લીધો, જેમ ગાય એના વાછરડ ને વાત્સલ્ય કરે છે એમ ભગવાન પ્રહલાદ ને જીભથી ચાટવા લાગ્યા છે, જીભથી ચાટવા લાગ્યા છે। નૃસિંહ ભગવાન પ્રહલાદ ને જોઈ કોમળ બની ગયા, જીવની ચાટવું એ પુષ્ટિ છે, જીભથી ચાટવું એને પુષ્ટિ કહેવામાં આવે છે। ચાટીને ભગવાને પ્રહલાદ ને પોતાના અમૃત અધરામૃત નું દાન કર્યું છે। ભગવાને કહ્યું, બેટા મને આવવામાં જરા મોડું થઈ ગયું, મને માફ કરજે। નાના એવા બાળક, પાંચ વર્ષના બાળક પાસે ભગવાન ખુદ માફી માંગી રહ્યો છે, હે પ્રહલાદ મને આવવામાં થોડું મોડું થઈ ગયું, મને માફ કરજે, તારા પિતાએ તને બહુ દુખી કર્યો છે બેટા, બહુ દુખી કર્યો છે। પ્રહલાદ કે, પ્રભુ મોડું તો મને થયું છે, આપને નહીં, હજારો જન્મથી ભટકતો રહ્યો આપના ચરણમાં આવ્યો નથી, આપની પાસે આવી શક્યું, પણ આજે આપ મારી પાસે પધાર્યા છો અને આ સમયસર પધાર્યા છો, આપ સમયસર પધાર્યા છો પ્રભુ, આપ સમયસર પધાર્યા છો। પ્રહલાદ, પ્રભુ એકવાર આપના પૂજન આરતી કરી લઉં ને। પ્રહલાદે ભગવાન નું પૂજન આરતી કર્યા, ભગવાન નૃસિંહ અગ્નિ જેવા હતા, બરફ જેવા ઠંડા થઈ ગયા છે। પ્રહલાદ સ્તુતિ કરે છે, પ્રહલાદ ની સ્તુતિમાં દીનતા છે, પ્રહલાદ સદગુણ અસુર છે, છતાં એમને એમાં બ્રાહ્મણ કરતા પણ શ્રેષ્ઠ ગુણો છે। બ્રાહ્મણ હોય પરંતુ એમાં ભક્તિ ન હોય તો એના કરતા ચાંડાલ શ્રેષ્ઠ છે। ભગવાનને ભક્તિની જાતિથી કોઈ મતલબ નથી, જાતિથી કોઈ મતલબ નથી। સબરી ક્યાં કોઈ શ્રેષ્ઠ કુળમાં અવતાર લીધો તો ભીલ જ્ઞાતિની અંદર અવતાર ધારણ કર્યો, છતાં પણ ત્યાં રામ પધાર્યા છે। ભગવાન નિર્મળતા જોઈ છે, ભગવાન આપણી વિદ્યતા કે પૈસા જોઈને પ્રભાવિત થતા નથી, એ તો ભાવથી પ્રભાવિત થાય છે, ભાવથી પ્રભાવિત થાય છે। સુદામા પાસે ક્યાં પૈસા હતા, ભાવ હતો, ભક્તિ માર્ગમાં ભાવનું બહુ મહત્વ છે અને રામચરિત્ર માનસમાં ઉત્તરકાંડ ની અંદર એક ચોપાઈ બતાવવામાં આવે છે। ભગતિ બનતી અતિ નીચ પ્રાણી, ભગતિ બનતી અતિ નીચ પ્રાણી,
मोहि प्राण प्रिय असी मम बानी भगति विपति अति नीचर प्राणी। भक्ति मां भगवान न्याय नात जात जोता नथी, कागड़ो नीच मां पण कागभूषण जी ने दर्शन आप्या छे। गीत अदम से पण जटायु भगवान ने साथी ए साफी लीधो छे। एक वात आवी छे एटले कही दऊं तमने, स्वामीनारायण संप्रदाय नी अंदर भगवान स्वामीनारायण कपड़वंज गया ने, आ सत्य हकीकत कथा छे। कपड़वंज गया त्यां एक गलुजी नामनो भक्त हतो, एने श्री स्वामीनारायण ने कह्युं आप मारे घेर पधरामणी करशो। भगवाने कोईक वार जरूर तारे केर हूं पधारीश, जरूर पधारीश। એમ કરતા કરતા વર્ષો વીતી ગયા, ફરી ભગવાન કહ્યું પ્રભુ એક વાર તો આવો। સ્વામિનારાયણ ભગવાને કહ્યું કાલે તારે ઘેર હું પધરામણી કરીશ, જા। અને ગલુજી ગરીબ છે, રાજી રાજી થઈ ગયો છે। મારા ભાગ્ય ખુલી ગયા, મારે ઘેર સ્વામિનારાયણ ભગવાન પધારવાના છે। ગામ આખું શણગાર્યું, પ્રભુ પ્રભુનું સામયું સામયું કરીશ, હરખા હરખ માતો નથી। ઘેરે ઘેરે ગામની અંદર બધે સમાચાર દીધા છે કે ભગવાનની પધરામણી છે, મારે ઘેર બધા પધારજો, બધા પધારજો। અને એની એ જ રાત્રે તેની માં ગુજરી ગઈ છે, એ જ રાત્રે એના માતાનું મરણ થયું। ગલુજીને થયું હવે ભગવાન નહીં આવે, દુઃખ થયું ભગવાન ઘેર આવે અને માં ગઈ, મને સૂતક લાગશે, હવે ભગવાન નહીં આવે, ગામને ખબર પડશે માં મરી ગઈ, હવે શું કરવું। એને માનું મળદું બાંધીને ઘરમાં અંદર મૂકી દીધું છે। ઘરમાં અંદર બાંધીને મૂકી દીધું છે, કહ્યું ને હિંમત રાખી, નવા કપડા પહેર્યા, માથે સાફો બાંધ્યો, પ્રભુ આવી રહ્યા છે। ગલુજી એમને લેવા સામે ગયા, પાદર આવીને ઉભા છે, પણ મનમાં થાય છે કે ઘરમાં મળદું પડી છે, હું જાતિ હરિજન છું, ભગવાનનું સામયું કઈ રીતે કરવું। ભગવાનને ગલુજીથી દૂર ચાલે છે, થોડાક દૂર ચાલે છે। સ્વામિનારાયણ ભગવાને કહ્યું ગલુજી દૂર કેમ ચાલો છો, આ નજીક આવો ને, પાસે કેમ આવતા નથી। એમણે કહ્યું પ્રભુ મારે સૂતક છું, આપને દૂરથી નમસ્કાર કરું છું, આપને દૂરથી નમસ્કાર કરું છું। સ્વામિનારાયણ કહ્યું પરંતુ ગલુજી હું તમને ભેટવા આવ્યો છું, માટે તમને ભેટવું છે, એટલે તો તમારી ના પધરામણી કરવા માટે આવ્યો છું। ત્યારે ગલુજી